અત્યારે આપણે પહોંચ્યા છીએ પ્રાચીન નગર કે જેનો ઉલ્લેખ રાજા બલિ સાથે જોડાયેલો છે. જી હા, ભૃગુ ઋષિની તપોભૂમિ જેને કહેવામાં આવે છે. ભરૂચ શહેર કે જેનો મત્સ્ય પુરાણમાં પણ ઉલ્લેખ છે, વર્ષો જૂનો જેનો ઇતિહાસ છે. ને અત્યારે હવે જ્યાં આગળ ચૂંટણીના રંગ બરાબરના જામ્યા છે, વસાવા વર્સિસ વસાવા વચ્ચેની આ ફાઇટ છે, શાબ્દિક લડાઈ હોય આ તે એ તો સિંહાસનમાં આપણે બતાવીએ છીએ, પણ એની સાથે સાથે અહીંનો લોકમિજાજ શું કહે છે, લોકો શું કહે છે એ પણ જાણીએ. શું નામ સાહેબ આપનું? ફિરોઝ પટેલ. ફિરોઝભાઈ ક્યાં? ભરૂચમાં જ રહેવાનું? ભરૂચમાં જ રહેવાનું. શું કરો છો? હું જોબ કરું છું, ઇલેક્ટ્રિશિયન. જોબ કરો છો? અચ્છા, અહીંયા ભરૂચની અંદર જ્યારે અમે પેલું સિંહાસનમાં અમુક લોકો મારી જોડે આવ્યા હતા કે અહીંયા કોઈ જોબ ઓપોર્ચ્યુનિટી કશું જ નથી, તો તમે ક્યાંથી કરો છો? ભાઈ આપણું તો ફર્સ્ટ ક્લાસ ચાલુ છે અને ઇલેક્ટ્રિશિયનનો સારો જોબ પર ચાલે છે અને કંપનીઓમાં પણ જોબ ચાલુ છે. અચ્છા, કોઈ વાંધો નથી કોઈને? ના ના, કોઈ કંઈ વાંધો નથી. અચ્છા, વિકાસ કેવો થયો છે? વિકાસ તો 35 વર્ષથી જે છેલ્લા મનસુખભાઈએ કામો કર્યા છે એ ઘણા સરસ કામો. એટલે મનસુખભાઈએ કામો કર્યા છે? મિલાવો હાથ જોરદાર. લે, આ પહેલા માણસ મળ્યા મનસુખભાઈએ કામ કર્યા કહેવા વાળા? કારણ કે એટલે પહેલાં એટલે બીજે બધે તો ફર્યા ત્યાં લોકો તો બધા વાત કરતા હોય, પણ જે ડિબેટમાં અમારી સાથે આવ્યા હતા એ લોકો કે અમે મનસુખભાઈએ કોઈ કામ નહીં કર્યું. કે મનસુખભાઈએ કામો કરેલા છે અને 35 વર્ષથી મનસુખભાઈ એમને પબ્લિક એમને મત આપીને આગળ નથી લાવી. 35 વર્ષથી એમનું શાસન રહ્યું છે અને ભાજપના શાસનની અંદર મનસુખભાઈએ જે કામો કર્યા છે એ ઘણા ખૂબસૂરત કામો કર્યા છે. અચ્છા, સુંદર કામો કર્યા છે. અચ્છા, તમે શું કરો છો ભાઈ? એલ્યુમિનિયમનું વર્ક કરું છું. એલ્યુમિનિયમનું એટલે પેલું એલિવેશન બનાવવાનું? અરે વાહ, બિલ્ડિંગોને સુંદર બનાવવાનું કામ કરો છો. શું નામ? વસ્ય. હા, વસ્ય. ઓકે, તો કેવું ભરૂચની અંદર આમ સુખ શાંતિ? શાંતિ. ચૂંટણીનો માહોલ દેખાય છે કે નહીં દેખાતો? દેખાય છે. દેખાય છે. કોના તરફી માહોલ દેખાય છે? ભાજપ તરફી. શું વાત કરો છો? મનસુખભાઈ તરફી? મનસુખભાઈ તાવ તો ચૈતર ચૈતર તો બહુ ગાજે છે. શું લાગે છે? આવશે આવશે મનસુખભાઈ. એમ? અચ્છા, કોંગ્રેસ આ વખતે અહીંયા ઊભું જ ના રહ્યું, આમ આદમી પાર્ટીને કહી દીધું કે તમે આવી જાઓ ભાઈ. હવે એમાં એવું છે ને કે ચેતરભાઈના જે રિલેટિવ હોય યા પછી ફૈઝલ પટેલના હોય, તો ફૈઝલ પટેલે તો ના જ કીધેલું હતું, તો પણ ઉપરથી એમને કંઈ ઓર્ડર આવ્યો હશે ને ત્યાર પછી લોકોએ કંઈ આપેલું છે. બાકી અત્યારે તો જે મનસુખભાઈ ભરૂચ ખાતે ચાલી રહેલા છે એ મનસુખભાઈ આગળ છે. અચ્છા, મનસુખભાઈ એટલે મનસુખભાઈ ભાઈના માટે એક જ નામ છે. તમારું નામ ભાઈ? મોહમ્મદ તૌહિદ. અચ્છા, શું કરો છો તમે? સલૂનનું કામ. સલૂનનું કામ કરો છો. નાના બિઝનેસ માટે કેવું છે માહોલ, કેવો અહીંયા આગળ? માહોલ તો સારો છે અહીંયા. સારો માહોલ છે? હા. અને સેફ છે કે નથી ભરૂચમાં? ભરૂચ તો સેફ જ છે. એમ? તો ચૂંટણીમાં રસ ખરો કે નહીં? ના, હમણાં કોઈ નથી. મને કોઈ રસ નહીં. તો તમે ઉભારો, તમે ધીમું ધીમું બહુ બોલો છો યાર. મને એક તો સંભળાય ઓછું અને તમે ઉભારો, મારે આ બાજુ આવવું પડશે. હા, એમ નહીં, ચૂંટણીમાં રસ તો ખરો ને. આ ભાઈ કહે છે કે મનસુખભાઈ તો સામે કોણ? મનસુખભાઈ જ આવશે ને. એમ તો મનસુખભાઈ જ આવશે. શું કારણ? આવશે. હવે ચૂંટણી કઈ તારીખે? મને થોડી ખબર છે. હે? એક્ઝેક્ટ મને નથી ખબર. ડેટ નહીં ખબર? તો વોટ કેવી રીતે આપશો? હવે અત્યારે ગૂગલ નહીં કરવું, હવે ફોન કરીને. થોડું ખાવાનું રાખો યાર. પણ એનીવેઝ મજા આવી તમારી સાથે વાત કરીને. આ બાજુ સાહેબ છે, એમની જોડે વાત કરીએ. ઉભારો ઉભારો ઉભારો, આ બાજુ આવો, આ બાજુ આવો. શું નામ તમારું? મનસુરી સાહેબ. અચ્છા, મનસુરીભાઈ શું કરો છો તમે? ખેતી. અરે બહુ કામના માણસ, સો બાજુ અવતારો મારી જોડે. ખેતી તો અહીંયા તો લોકો એવું કહે છે કે પાણીની તકલીફ છે, આ છે તે છે, એવું નથી કંઈ? ના, એવું તો કંઈ નહીં. પાણી બધું બધી રીતે ખેતીમાં ફાયદો રહે છે. અચ્છા, તો પોતે ખેડૂત છો તમે કે માણસો રાખીને? પોતે ખેડૂત. પોતે ખેડૂત છો. સરકારી યોજના કઈ કઈ ખબર છે ખેતીની? હા, ઘણી બધી. કઈ કઈ? ઘણા બધા લાભ મળે સરકારી, જોવા જાય તો બધામાં સબસિડી મળે. એની સાથે પછી પેલું કિસાન ક્રેડિટ કાર્ડ કઢાયું છે કે નહીં? નહીં નહીં. અરે નહીં ખબર? એટલે કઢાયું નહીં. એટલે ખબર છે કરી કે શું છે? ખબર છે. અચ્છા, તો સમૃદ્ધ ખેડૂત હશો તમે, વાંધો નહીં, જરૂર નહીં પડતી હોય લોન બોન લેવાની? ના, એવું કંઈ જરૂર નહીં. સમૃદ્ધ ખેડૂત છે પછી ક્યાં ચિંતા છે? પણ તોય ગામમાં અવેરનેસ ફેલાવો છો કે નહીં? કે હા, ગામમાં બધાને
બીજેપી ના લાભ મળે તો બધા મનસુખભાઈ હાથે છે. આ વર્ષે તો મનસુખભાઈ જોડે જ છે બધા. વાહ ભાઈ વાહ, જોરદાર. મનસુખભાઈ મનસુખભાઈ એક બાજુ ચાલે તો સામે આ ચૈતર વસાવવાનું તો બહુ જોર છે એવું કે છે લોકો. એમાં એવું છે ને કે ચૈતરભાઈ ને કોઈ આ બાજુ ઓળખતો નહીં પેલા તો, કે ચૈતરભાઈ કોણ છે. અચ્છા. હા, પહેલેથી મનસુખભાઈ ચાલે છે આટલા વર્ષથી ને કામ કરે છે મનસુખભાઈ, એટલે એ ચાલે, બીજું કોઈ ના ચાલે. બરાબર છે વાત સાચી. તો ચૂંટણી કઈ તારીખે છે? ચૂંટણી 5 મે. 5 મે? એ 7 મે છે. 7 મે. અચ્છા. અને વોટ ની અવેરનેસ માટે કેવું છે અહીંયા, લોકો વોટિંગ વોટિંગ કરે છે? હા, વોર્નિંગ ફૂલ એમ. હા, મનસુખભાઈ ના આવવા માટેનું ફરી એકવાર તમે કહો છો કે મનસુખભાઈ નું પલડું ભારે છે, તેનું કારણ શું? મનસુખભાઈ કામ કર્યા છે પ્રજા માટે, જ્યારે બી કામ લઈને ગયા હોય તે ઘરે પાછા નહીં આવ્યા. હે, પ્રજા માટે કામ કરે છે મનસુખભાઈ. પ્રજા માટે ગમે તેને વિરોધ, સરકાર વિરોધ જવાન થાય તો બી જાય છે મનસુખભાઈ. એટલે ભરૂચમાં તો મનસુખભાઈ જ ચાલે. મનસુખભાઈ જ ચાલે, એટલે ટૂંકમાં મનસુખભાઈ ચૈતર વસાવવાનો અહીંયા આગળ. આ કોંગ્રેસ તો લડી જ નહીં આ વખતે, ચૈતરભાઈ ને આપી દીધી. હવે તો એમનો પ્રશ્ન છે, હવે એમનો પ્રશ્ન અંદર અંદર ગઠબંધન. હા, ગઠબંધન નો પ્રશ્ન છે. અચ્છા, તો આ કેજરીવાલ ઉપર પેલો કેસ છે, એની અસર પડશે કે નહીં દેખાય, શું લાગે છે? 100% અસર પડશે. એમ એનું ભોગવવું પડશે ચૈતરભાઈ? હા, એનું ભોગવવું પડશે. કેવી રીતે? એ અલગ, આ અલગ, એની છબી અલગ, આની છબી અલગ, કેવી રીતે ભોગવવું પડે? પાર્ટી તો એક જ કહેવાય ને. પાર્ટી તો એક જ કહેવાય. ચાલો, થેન્ક યુ સો મચ. એટલે એક વસ્તુ અહીંયા આગળ ભરૂચની અંદર જોરદાર છે. દિવસ આખો અમે લોકોને શોધવા માટે રખડી રખડીને અમે થાકી ગયા, પણ હવે જેમ જેમ રાત પડે છે એમ અહીંયા ભરૂચની અંદર રોનક જામતી જાય છે. શું કહો છો સાહેબ, મજામાં? મજામાં હો ભાઈ. શું નામ આપનું? મુકેશભાઈ ગોંડલિયા. મુકેશભાઈ ગોંડલિયા, ક્યાં રહેવાનું? સુરત. સુરત? આમ પણ સુરત નથી, મૂળ અમરેલી હશે. સુરત, ભાવનગર. સુરત જ. ભાષા તમારી બીજું કીએ છે, તમે ગમે એને તમે ગોથે ચડાવી દો, મને નહીં ચડાવી શકો. ના, સુરત. તમારી ભાષા સાંભળીને મારો ટોન હોત બદલાઈ ગયો, જોઈ લ્યો. બરાબર ને? કયું ગામ? વિજપડી? ના ના, જુનાગઢ. જુનાગઢ ના છો? મારા શાસ્ત્રી ના નીકળ્યા લે તમે તો. તો એ તો લેવાનું ને. કા શું વોટિંગ ત્યાં કે અહીંયા? વોટિંગ અહીંયા સુરત જ. સુરત જ? કોણ છે સુરતમાં? નિલેશભાઈ કુમાણી. અચ્છા, શું લાગે, કેનું પલડું ભારે? બધા હરખા છે, તો કોણ ભારે કાંઈ ખબર નથી પડતી. કા આમાં ગમે એનું વાત દેવો, ભાજપ જ જીતે, બીજું કોઈ જીતતું જ નથી. એવું કેમ? એવું જ થાય એમ, ભાજપ જ જીતે. કેમ કે ગમે અહીંયા મત દબો તો ભાજપ ને જ નીકળે, ભાજપ જ જીતે ને. શું વાત કરો, ચૂંટણી પંચે તો આ વખતે કીધું તો ખરા, એવીએમમાં કાંઈ નથી. હારા ગ્રેજ્યુએટેડ માણસો છે, બધા જેલમાં છે, નંગૂઠા સાહેબ બધા બહાર છે. એવું છે? દાજ્યા લાગો છો ક્યાંક? દાજ્યા નથી, આ હકીકત છે. હકીકત છે. આ માણસો યુવા ધન ને બરબાદ કરવા, બાજુની પેઢીને છે ને આખી બરબાદ કરે. અંગૂઠા છાપ થઈ ગયા ને, એ કોઈને કઈ બોલવાની નથી ખબર પડતી, એટલે વિરોધ થાય બધાય. વાત તો આમ જુઓ તો એક રીતે સાચી છે, કારણ કે નોકરી કરવી હોય પ્યુન ની, સાંભળો તો ખરા, પ્યુન ની નોકરી કરવી હોય તો 12 પાસ કે કોલેજ પાસ જોઈએ, નેતા બનવાનું ક્વોલિફિકેશન કોઈ નહીં. બરાબર છે, વાત તમારી સાચી છે. શું નામ આપનું સાહેબ? રવિ. રવિભાઈ, ક્યાં રહેવાનું અહીંયા? ભરૂચમાં. પ્રોપર ભરૂચના? ક્યાં વાત હેલો, પ્રોપર ભરૂચના વ્યક્તિ મળ્યા. અમે અંકલેશ્વર ને બધે જઈને આવ્યા. સૌરાષ્ટ્રના લોકો બહુ અહીંયા કદાચ ઇન્ડસ્ટ્રીના કારણે છે. શું કરો છો આપ? હું બેંકમાં જોબ કરું છું. બેંકમાં જોબ કરો છો, તો કેવું છે એનું જીવન ધોરણ, કેવું લાગે છે? એકદમ ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ છે. લાગે છે કે જાણે બહાર ફરતા હોય, કારણ કે અત્યારે રોજગારી જ એટલી છે. રોજગારી એટલી બધી છે કારણ કે લોકો બહારથી એ બધું રોજગાર લેવા માટે આવે છે. તો બહારથી કેવી રીતે આવે જો રોજગાર ના હોય તો? વાત સાચી છે. અને અહીંયા એક વસ્તુ મને સમજાવો, આખો દિવસ હું આવી રીતે આ ચૂંટણી ચાલીસા કરવા માટે લોકોને શોધતો રહ્યો ભરૂચમાં, મને એવું લાગ્યું ગામ ખાલી થઈ ગયું છે. જેવી રાત પડી 10-11 વાગ્યા આવ્યા અને પબ્લિક ભામ, જાણે ખબર નહીં ક્યાંથી નીકળી ગયું. કમાઈને આવે ને રાત્રે ખર્ચો કરી નાખે, બીજા દિવસે કરીશું પાછું. અચ્છા, બચત વાળું કોઈ જ નહીં, અમેરિકન સિસ્ટમ. હા. અચ્છા, ઇલેક્શનમાં રસ કરો કે નહીં? ખરો ને, બિલકુલ. કેમ ને? કેવો અધિકાર છે? અધિકાર છે. કઈ તારીખે છે? એકચ્યુઅલી એ તો જોવું પડશે, પણ આવશે ત્યારે નીકળી જઈશ. ક્યારે અધિકાર વાપરવો એ હજી જોવાનું. ચૂંટણી ધંધેરો તો આવી જ જવાનો છે કે ભાઈ ચૂંટણી છે, ઇલેક્શન નો મત આપવા નીકળજો. ચૂંટણી ધંધેરો ઇલેક્શન કાઢે કે પાર્ટી કાઢે હવે એ ખ્યાલ નથી. કઈ વાંધો નહીં. પણ કોણ અહીંયા? મનસુખભાઈ. મનસુખભાઈ. અને સામે? ચૈતર વસાવા છે. અને કોંગ્રેસમાં? કોંગ્રેસમાં તો છે જ નહીં. કેમ? એ તો ગઠબંધન કર્યું છે એવું કે છે. ગઠબંધન કર્યું છે તો ફેજલભાઈ નારાજ થયા હતા ને? હવે એ તો બધા એ લોકોનું રાજકારણીનું કામ છે. એવું છે? બધા કોઈને ટિકિટ ના મળતી હોય તો કોઈનું માહોલ ગરમાયેલો છે એવું લાગે છે. એવું લાગે છે, પણ એવું લાગતું નથી કે ભાજપને કોઈ ટક્કર આપી શકે, કારણ કે એવા કામ જ થયા છે. અચ્છા, મનસુખભાઈ નું પલડું ભારે છે? હા, ભારે છે. પણ ચૈતરભાઈ વિધાનસભામાં તો જીતીને આવ્યા ને? વિધાનસભા છે, લોકસભા છે. લોકસભા છે, તો આમાં કોનો ચહેરો કોનો ચાલવાનો? એમાં કહેવામાં એવું કહેવાય છે, મારા દ્રષ્ટિએ હું કહું, ચૈતરભાઈને આપણે ભરૂચમાં જોયા નથી.
એ ભલે વિધાનસભાની અંદર જીતીને આવ્યા હોય તો, કારણ કે ત્યાં એ લોકો ફરતા હોય. આ લોકસભા છે, લોકસભામાં આ બાજુ આવીને કોઈને તો મળીને જોઈએ. મનસુખભાઈ તો 6-6 તમથી એ આવીને લોકોની સાથે સંકળાયેલા છે, તો ખબર પડે. લાગે તો છે જ કે ભાજપ જ છે અને ભાજપ જ રહેશે. રાઈટ રાઈટ. આપણી ચૂંટણી છે 7 તારીખે. ઓકે, 7 મે, એપ્રિલ નહીં, હા. એટલે મતાધિકારનો ઉપયોગ શ્યોર કરવાનો. રવિભાઈ થેન્ક યુ સો મચ. આ બાજુ છે ભાઈ, એમની જોડે વાત કરીએ. એ અવળા ફરી ગયા. ઉભા રે, લે, ઉભા રો, ઉભા રો, ઉભા રો. અરે સાંભળો તો ખરા. હા, એ તો લેતો આવશે. શું તમારું નામ? શું? કિશનસિંહ પરમાર. કિશનસિંહ પરમાર. કઈ બાજુ રહેવાનું? ભરૂચા રહેવાનું. જો બોલાવો બોલાવો. અરે આ કોણ છે? લે આવો આવો. અરે કોઈ બચાલો મુજે. ના ના, ચા પીવા આલા એટલે નીકળી આવો. દાદા નીકળો, વાંધો નહીં. તમે તમારું, હું રોકીશ નહીં, હું હાઈજેક બી નહીં કરું. તો કેવું, શું કરો છો? શું તમે અહીંયા? મારો બિઝનેસ છે. શેનો? ગાડીનું, ન્યુ કાર સેલિંગનો. ન્યુ કાર કે યુઝ કાર? ના, ન્યુ કાર. એટલે શોરૂમ છે તમારો? આપણે વેલ્યુ મોટર્સ ડીએસએનો છે, ડાયરેક્ટ સેલિંગ એજન્ટ. કામના માણસ મળી ગયા. હવે એક ગાડી ગોતું છું હમણાં, પતે કેમેરો, પછી તમને કહું મારે કઈ લેવાની. ડિસ્કાઉન્ટ આપશો ને? આપવાનું ને, વ્યવસ્થિત. હા, અને ઇન્સ્ટોલમેન્ટ કરી આપવાના. હા હા, પાક્કું. હે ને, આપણી સેલેરીમાં સેટ થાય એ પ્રમાણે. કઈ જ વાંધો. બરાબર ને? પણ હું તો વાત મૂળ ચૂંટણીની કરતો હતો. એ જ વચ્ચે એ બી છોડો, ભરૂચમાં સૌથી ફેમસ શું એકો? ભરૂચમાં સૌથી ફેમસ તો હવે સેના, મતલબ કે કેવી રીતે તમે કહો છો? કઈ પણ રીતે, આખી દુનિયામાં જે વખણાતું હોય. ભરૂચની ખાઈસિંગ વખણાય ને. મને નહી ખબર, હું તો ભરૂચમાં નવો છું યાર. એવું છે? ભરૂચમાં બધું બહુ છે. ભરૂચમાં બધા બહુ છે. તમને હમણાં કહી દેશે. કહી દેશે? મને છોડી દો. પણ તમે મને જવા દો ને. પણ ખાલી મને સાંભળી લો, ઇલેક્શનમાં કઈ તારીખ, શું ડેટ છે ખબર છે? કઈ ઇલેક્શનમાં અમારે કોઈ એ નથી. ઇલેક્શનમાં હવે પોતાનું બધા પોતપોતાની રીતે મત આપતા હોય છે. જેને ભાજપને આપવો હોય, ભાજપને કોંગ્રેસને આપવો હોય, કોંગ્રેસને આપશે. કોણ આપશે કોંગ્રેસને? અહીંયા કોંગ્રેસને લડે છે. કોંગ્રેસ કોંગ્રેસ ને વોટ આપે છે ખરા અહીંયા? એટલે આ વખતે મળશે કોંગ્રેસ ને? મળશે ને, મળશે. કોણ લડે છે કોંગ્રેસ માંથી? કોંગ્રેસ માં તો ગઠબંધન થઈ ગયું. કોંગ્રેસ ને ક્યાંથી? ગઠબંધન ને મળશે. આ ગઠબંધન એટલે ચેટરભાઈ વસાવા ને મળશે. પણ હવે કેવું છે, મનસુખભાઈ વસાવા છે એટલે ઉંદાવળી નીકળી ગયા. ચલો, એનીવેઝ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. શું નામ ભાઈ? ધ્રુવ પટેલ. ધ્રુવ પટેલ, જોબ કરો છો તમે અહીંયા? મને લાગ્યું. ક્યાં આગળ? જીએનએફસી. જીએનએફસી માં? અરે વાહ, બહુ સરસ. ક્યાં રહેવાનું મૂળ? ક્યાં ના મૂળ? અહીંયા ભરૂચમાં છું, બટ રહું અંકલેશ્વર છું. અચ્છા, રહો છો અંકલેશ્વર અને મૂળ ભરૂચમાં છો, જીએનએફસીમાં જોબ કરો છો. વાહ, ખૂબ સરસ. તો અહીંયા ઓપોર્ચ્યુનિટીઝ તો છે જ, એનો મતલબ? હા, ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે. બરાબર છે. તો વોટિંગ તો પહેલાં કર્યું હશે કે આ વખતે? હવે ના, વોટિંગ કર્યું છે. કર્યું છે ને? તો બહુ સારી રીતે પોલિટિક્સને જોતા સમજતા હશો. કેવું છે ભરૂચની તાસીર, શું દેખાય છે? ભરૂચની તાસીર તો એમ ઓલ ઓવર ઇન્ડિયા જેવી જ છે. જે રીતે મતલબ જેની આઈડિયોલોજી જે પક્ષ જોડે મેચ થશે એ તરફ વોટ મળશે. અને બાકી હવે લોકો મેનિફેસ્ટો પર થોડો વાંચતા થયા છે. સોશિયલ અવેરનેસ આવી છે. આવી ગયો મેનિફેસ્ટો ભાજપ કોંગ્રેસ કે ગઠબંધનનો? ના, એનો મને ખ્યાલ નથી, બટ આવશે એટલે લોકો જરૂર હવે વાંચતા થયા છે. યંગ જનરેશન ઇન્સ્ટાગ્રામ ફેસબુક એના થ્રુ ઘણા બધા પોઈન્ટ હાઇલાઇટ થઈ જશે. હા, એ વાત 100% છે. હવે પહેલાં જે કોઈ ધ્યાન નહોતું આપતું, એકાદ બે મુદ્દા કદાચ જોઈ લેતા હતા, હવે લોકો ડીપલી જોવે છે. રાઈટ રાઈટ રાઈટ. પણ અહીંયા આગળ જો પસંદગી આવે તો કોનું પલડું ભારે દેખાય છે? એ તો હવે ઓપિનિયન પોલ એકવાર આવે પછી ખ્યાલ આવે. કે આપણે જોતા હોઈએ ને અહીંયા આગળ તો થોડો ઘણો ખ્યાલ આવે. કદાચ ઓફિસમાં બી વાતો થતી હોય લંચ ટાઈમમાં, આ તો આ વખતે તો આમ જ છે. અરે ના ના, હું કહું છું ને આમ છે, થતી હશે ને ચર્ચા લંચ ટાઈમમાં? હા, ચર્ચા તો થતી હોય, બટ સ્ટીલ એવું કહી ના શકાય કે કઈ સાઈડ છે. કારણ કે તમે કેટલા લોકો જોડે બેસો છો એના પર છે. તમે કોંગ્રેસવાળા જોડે બેસો તો તમને એવો ખ્યાલ આવશે કે કોંગ્રેસ જીતી રહી છે. બીજેપીવાળા લોકો જોડે બેસો તો એવો ખ્યાલ આવશે બીજેપી. હું સામાન્ય લોકોને મળ્યો, હુ આર નોટ કન્સર્ન વિથ બીજેપી એન્ડ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી, સામાન્ય જન મને અત્યારે મનસુખભાઈ બાજુ કહે છે. ડુ યુ ફીલ સો? એટલે 6 ટર્મથી જીતા તો આવે છે અને ફરી પક્ષે એમને ટિકિટ આપી છે,
તો પક્ષે એમને જે સર્વે કરાવીને જ આપી હશે તો એ પ્રમાણે બની શકે છે, કદાચ એમનું ભારે હોઈ શકે. ભારે હોઈ શકે. ક્યારે છે ચૂંટણી આપણે? 7 મે. 7 મે. અને રિઝલ્ટ? રિઝલ્ટ 1st or 2nd June, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી. ઓકે. 4 જૂન. 4 જૂન, યસ. હા. અને કઈ બેઠક આપણે લાગવું પડ્યા? એકચ્યુઅલી મારે તો વાગરા વિધાનસભા લાગવું પડે છે. બટ વિધાનસભામાં વોટ આપવાના? સોરી, લોકસભામાં. ભરૂચ. ભરૂચ. હા, ભરૂચની ચૂંટણી છે. બરાબર છે. મજા આવી તમારી સાથે વાત કરીને. થેન્ક યુ સો મચ. ને અહીંયા આગળ ચાની દુકાન છે ને, રાત્રે જમાવટ છે. રે ઊભા તો રહો. સાંભળો સાંભળો સાંભળો. અરે અહીંયા આવો. શું નામ તમારું દોસ્ત? મેં હિન્દીની હતી. અરે હું મેરેકો આવડતી હે ને હિન્દી. સાંભળો સાંભળો સાંભળો. નામ શું? નહીં મેકો જાણે કંઈક આમ ફાળ પડી ગયું. સાહેબ બેસો તમારી જોડે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. અરે વાહ, ગેમ મોબાઈલની અંદર શું વાત છે. બહુ નિરાતનો આમ અહીંયા આગળ જીવન લાગે છે ભરૂચમાં. શાંતિથી, મને તો યાદ નથી છેલ્લે હું આવું ગેમ ક્યારે રમી શક્યો, ખબર? આમ નિરાતવાળી જિંદગી છે. એવું શું કારણ છે કે ભરૂચમાં સાલું દિવસે કોઈ દેખાતું જ નથી, રાત્રે જ પબ્લિક દેખાય? કારણ શું? બીકોઝ એવરીબડી ઇઝ વર્કિંગ હિયર. એવરીબડી ઇઝ વર્કિંગ હિયર. પણ મેં જ્યારે ડિબેટ કરીને અહીંયા, તો લોકો એવું મને કહેતા હતા કે અહીં તો કોઈ જોડે રોજગાર જ નથી. રોજગાર એ તો મને ખબર નહીં, પણ અહીંયા તો ચાલે છે. હા, એટલે ભરૂચની જ વાત છે કે ભરૂચમાં લોકો એવું કહેતા હતા મારી ડિબેટમાં આવ્યા કે રોજગાર નથી અહીંયા આગળ, કંઈ મનસુખભાઈએ કર્યું જ નથી એવું કહેતા હતા. મનસુખ ભાઈ કા તો મુજે આઈડિયા નહીં હે. બેઝિકલી આઈ એમ ફ્રોમ બરોડા. યુ આર ફ્રોમ બરોડા? યા, આઈ એમ ફ્રોમ બરોડા એન્ડ વર્કિંગ એટ દહેજ. અચ્છા, દહેજમાં કામ કરો છો. ત્યાં આગળ ક્યાં આગળ? ગુજરાતમાં ચાલે, ગુજરાત જીએફએલમાં ચાલે છે, જીએનએફસીમાં ચાલે છે. અચ્છા અચ્છા અચ્છા. તો અહીંયા કેવું આમ લોકો માટેની ઓપોર્ચ્યુનિટીઝ કેવી દેખાય? ઓપોર્ચ્યુનિટી તો છે. છે. અચ્છા, તમે જ્યારે ફરતા હો તો ઇલેક્શનનો માહોલ દેખાય છે કે નહીં? ના, અભી તક તો કુછ એસા દિખા નહીં હે. નહીં. બરોડાની અંદર આટલું બધું હળગે છે? બરોડા મેં તો હે, બરોડા મેં હે, બટ ઇન ભરૂચ મુજે નહીં લગા કે કુછ હે. ભરૂચમાં તો લોકસભા તો છોડો, વિધાનસભા વખતથી ચાલે છે, ખબર છે? મનસુખ વસાવા, ચૈતર વસાવા. મે બી બીકોઝ ક્યા હોતા હે કે 7 o'clock હમ લોગ નિકલ જાતે હૈ રૂમ સે. અચ્છા. એન્ડ અરાઉન્ડ અબાઉટ 8 or 9 o'clock હમ લોગ રિટર્ન આતે હૈ. પછી ગેમમાં, ગેમ, લંચ, મોજ મજા, મસ્તી, ખાણી પીણી, એના પછી. બરાબર. ઇલેક્શન તો વોટ તો આપો છો ને અહીંયા બરોડાથી? હા, પણ કઈ તારીખ છે? તારીખ તો ખબર નહીં, કેમ કે ડોક્યુમેન્ટ આવે છે ઘર પર. પણ પલડુ ગુજરાતમાં કોનું ભારે દેખાય છે? પલડુ તો બીજેપી ને છે. એમ? કારણ? કારણ કે એમ કે કર્યો છે બરોડા માટે ને ગુજરાત માટે તો કર્યો છે. એટલે વડોદરામાં ઠંડુ પડશે કે શું લાગે છે? ના ના ના, ના પડે. એ નહીં, ઠંડુ પડશે મીન્સ કે આ બધું જે ઉમેદવારને લઈને જે ચાલી રહ્યું છે બધું પતી જશે? હા, એ તો પતી જશે. એમ? હા, કોઈ વાંધો નહીં આવે. શું નામ આપનું? પ્રદીપ નાયક. પ્રદીપભાઈ, થેન્ક યુ સો મચ. પ્રદીપભાઈ, એટલે લોકોને આમ તો ઇલેક્શનમાં રસ છે, પણ જ્યારે પૂછો ત્યારે કહે કે ના, અમને રસ નથી. આ સાહેબ છે, એમની જોડે વાત કરીએ. શું નામ સાહેબ આપનું? નિકુંજ મારડિયા. નિકુંજ મારડિયા. એટલે અહીંયા નોકરી કરવા વાળા એ સૌરાષ્ટ્રના, અહીં ધંધો કરવા વાળા એ સૌરાષ્ટ્રના, ઇન્ડસ્ટ્રી ચલાવવા વાળા એ સૌરાષ્ટ્રના, બધે ભરૂચ અંકલેશ્વરમાં બધે બધે સૌરાષ્ટ્રના જ છે. એમ? કયું ગામ તમારું? દલખણિયા, ધારી ડિસ્ટ્રિક્ટ. હા, દલખણિયા કીધું ને, સમજી ગયો. ધારી, ધારી દલખણિયા, બરાબર ને? તો કેટલા વર્ષથી અહીંયા છો? 5-1 વર્ષ થયા. 5-1 વર્ષ થયા અહીંયા. કેમનું ધંધા પાણી સેટ થઈ ગયા? આરામ સારું છે, દેખાય જ છે. પણ આ ખેતીનું છે કે ખેતલા આપવાનું? એ તો ખેતલા આપવાનું, ખેતીનું મિક્સમાં. પણ એની વાત કરો ને, પૂછો ને આ ધંધા. ના ના, હું તો આમાં અહીંયા લોકો આવતા હોય, મારે તો પૂછવું તું ખાસ એ, ત્યારે ઇલેક્શન ટાઈમે ચર્ચા કેવી થતી હોય? સરકારો બનાવતા હશે ને પાડતા હશે ને અહીંયા તો? ના, દેખાય જ છે વિકાસ. અત્યારે તમે જોવો હોય તો અમે સૌરાષ્ટ્રમાંથી આવ્યા, એનું કારણ હોય કંઈક વિકાસ કે કંઈક અહીંયા ધંધો ડેવલપ હોય, ઇન્ડસ્ટ્રી છે, અત્યારે તો બધું મળે જ છે. આવડા પાટે ચડી ગયા. હું એમ પૂછું છું કે તમારે અહીંયા લોકો ચા પીવા આવે, અહીં વાતો કરતા હોય, તે વાતો કેવી ઇન્ટરેસ્ટિંગ હોય એમ ઇલેક્શનના ટાઈમે નેતાઓની? અત્યારે બધા નેતા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીની બધી ચર્ચા તો થતી જ હોય છે અત્યારે. પણ અત્યારે તો ભાજપ જ ચાલે છે એવું બધું છે. એમ? ચૈતર વસાવાનું નામ બહુ ગુંજે છે ને. હવે તો બધી પબ્લિક જો, બધાને અલગ અલગ ચાહના વાળી હોય તો, બરોબર છે? એવું નથી કે ભાઈ ચેતરભાઈ ખરાબ વ્યક્તિ છે કે મનસુખભાઈ સારી વ્યક્તિ છે ને, બરોબર છે? પણ હવે જેને જે વસ્તુ ગમે, જેને જે વસ્તુ, આઝાદ ભારત દેશના નાગરિક છે અને આઝાદીની હિસાબે કોઈ પણને ગમે ને મત દેવાનો અધિકાર છે. વાત સાચી.
અને ભરૂચ જિલ્લો જેવું ઈચ્છે એ ઉમેદવાર આવશે જીતી નથી. હા બરાબર છે. ભરૂચ ભરૂચ જિલ્લો નહીં, ભરૂચ લોકસભા. બરોબર. ભરૂચ જિલ્લો નહીં, સાત વિધાનસભા આવે ખબર છે? ના સાતવી ખબર હોય હે ને. કઈ કઈ વિધાનસભા આવે ખબર છે? એ તો બહુ ડીપમાં ખબર, બહુ ડીપમાં નો ખબર હોય. કઈ તારીખે? હા ભરૂચ ઝઘડિયા અંકલેશ્વર. અને કઈ તારીખે છે આપણે મતદાન? પણ લગભગ સાત મે ની આસપાસ. સાત મે ની આસપાસ છે. તમારે અહીંયા દેવાનું કે ત્યાં? તો અમરેલી જોઈએ. અમરેલી જવાનું? જવાનું ને, પણ જવાનું જોઈએ, મતદાન કરવાનું. હો 100%. થેન્ક યુ સો મચ. એટલે અહીંયા આ બધી વાત છે લોકોની કે અહીંયા બહારથી ઘણા લોકો આવ્યા છે અને વસ્યા છે. ઘણી વાર એવું કહેવાય છે કે અહીંયા રોજગાર નથી, આ તે ઘણી બધી યાદો ઉઠતી હોય, પણ કયા કારણોસર એ ખબર નથી. કારણ કે એક ભાઈએ કહ્યું કે જો રોજગાર ના હોય તો બહારથી લોકો આવીને કેમ વસે છે. ઘણી બધી વાતો, ઘણા બધા અહીંયા આગળ લોકો સાથે આપણે ચર્ચા કરી મજાક મસ્તી હળવા મૂડની અંદર. અને હા, એક વસ્તુ, પલડું ભારે કોનું છે એ તો હવે લોકો કહે છે. સમય આવશે ત્યારે ખબર પડશે કે કોને લોકો સિંહાસન પર બેસાડે છે, કોને જીતાડે છે ચૂંટણી ચાલીસામાં. અત્યારે સમય થયો છે વિદાય લેવાનો. આ જ રીતે વાતો કરતા રહીશું હળવા મજાકના મૂડમાં, અને એની સાથે વઘાર મારતા રહીશું થોડો રાજનીતિનો પણ. અત્યારે લઉં છું વિદાય. કેમેરામેન નિલેશ પટેલ સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, ભરૂચ.